સમગ્ર પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે હેલ્થ મિશન દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય લેપ્રોસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં પ્રદેશમાં લેપ્રોસીના રોગને નાબૂદ કરવા માટેના મુદ્દા ઉપર પ્રેઝન્ટેશન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હેલ્થ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી રેખા શુક્લા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગર હવેલીને લેપ્રસીમાં બહુ અચ્છા કામ કિયા હૈ. યે એક એસી સ્ટેટ થી જહાં બહુ જ્યાદા કેસીસ થે લેપ્રસી કે ઓર ગ્રેડ ટુ ડિસેબિલિટી કે. ઇન્હોને બહુ મહેનત સે ઇસ પ્રોગ્રામ કો ચલાયા હૈ ઓર ભારત સરકાર કી નિર્દેશો કે અનુસાર ચલાયા હૈ. ઇસકી વજહ સે બહુ અચ્છે પરિણામ દાદર નગર હવેલી કો લેપ્રસી એલિમિનેશન મેં મિલે હૈ. ઇનકે અચ્છે કામ કો ધ્યાન મેં રખતે હુએ યે સોચા ગયા કી જિન સ્ટેટ્સ મેં અભી ભી લેપ્રસી બહુ જ્યાદા હૈ ઉનકે અધિકારીઓ કો યહાં પર બુલાયા જાય ઓર એક એક્સપીરિયન્સ શેયરિંગ કિયા જાય, ફિલ્ડ વિઝિટ્સ કરાયે જાય, તાકિ યહાં સે ઇનકા જો એક્સપીરિયન્સ હૈ ઉસસે સીખતે હુએ બાકી સ્ટેટ્સ કે અધિકારી ભી અપને સ્ટેટ્સ મેં જાકે લેપ્રસી કે ક્ષેત્ર મેં ઉસ તરહ કે કામ કો દોહરા સકે. ભારત સરકાર લેપ્રસી કો ખતમ કરને કે લિયે પ્રતિબદ્ધ હૈ ઓર પૂરા વિશ્વ પ્રતિબદ્ધ હૈ. ભારત મેં લેપ્રસી કે કેસીસ કા નંબર બહુ જ્યાદા હૈ ઓર ક્યોંકિ યે પ્રોગ્રામ હમારે લિયે બહુ મહત્વપૂર્ણ હૈ ઇસલિયે હમને યે સોચા કે દાદરનગર હવેલી મેં એક ઇસ તરહ કી કોન્ફરન્સ કી જાય. ઇસ સાલ જો હમે જ્યાદા મિલે હૈ માંદોની સાઇડ મેં જ્યાદા મિલે હૈ. ઇસકે પહેલે અગર દો સાલ પહેલે હમ દેખેંગે યે દપાડા અંબોલી મેં જ્યાદા થે ઓર અગર હમ ચાર પાંચ સાલ પહેલે દેખેંગે તો યે કિલવની સાઇડ થી જ્યાદા થે. તો યે એસા નહીં હૈ કે એક હી જગહ હમેશા સે જ્યાદા નિકલતા આ રહા હૈ. યે થોડા જો હૈ એરિયા ધીરે ધીરે ચેન્જ હોતા હૈ. તો વો ચેન્જ હો રહા હૈ કિસ વજહ સે હો રહા હૈ યે સબ ભી હમ લોગ જાનને કી કોશિશ કર રહે હૈ ઓર વો ચીજ જાનકર કે કોણ કોણ સે ઓર દૂસરે સારે કારણ હૈ જિસકી વજહ સે કુછ સ્પેસિફિક એરિયા મેં પહેલે થા અભી નહીં હૈ ઓર અભી નહીં હૈ તો આગે હો રહા હૈ યે જાનને કી કોશિશ કર રહે હૈ ઓર ઉસકે હિસાબ સે હમ ઇસ બીમારી કો કંટ્રોલ કરને કી કોશિશ કર રહે હૈ. હવેલી મેં જો લેપ્રસી કા પ્રોગ્રામ મેં લાસ્ટ ચાર પાંચ સાલ મેં જો અચ્છા કામ હુઆ ઉસકી વજહ સે યહાં જો લેપ્રસી કે વજહ સે જો ડિસેબલ્ડ હોતે થે ગ્રેડ ટુ ડિસેબિલિટી કા આ જાતા હૈ વો પિછલે સાલ જીરો પાયા ગયા ઓર ઇસકે લિયે હમે બેસ્ટ પ્રેક્ટિસિસ સબમિટ મેં અવાર્ડ ભી મિલા થા ઓર જો હમારે જો અચ્છે કાર્ય જો હુઆ હૈ કે લગાતાર હમ લોગ લેપ્રસી કા નયે કેસ ડિટેક્શન કે લિયે જો કેમ્પેન કર રહે હૈ ઓર રાત મેં જાકે ભી લોગો કો લેપ્રસી કા નયા કેસિસ ડિટેક્શન કા કેમ્પેન ચલા રહા હૈ ઓર જહાં પે ભી લેપ્રસી કા કેસ પાયા જાતા હૈ વહાં કે આસપાસ કે 50 લોગો કો હમ લોગ લેપ્રસી કે લિયે સ્ક્રીનિંગ કરતે હૈ. યે સબ જો મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ્સ કે વજહ સે હમારે જો લેપ્રસી કી જો પ્રતિશત જો હૈ ઘટતી જા રહી હૈ ઓર જો ઉસકે સાથ જો ડિસેબિલિટી હોતી હૈ વો પિછલે સાલ મેં શૂન્ય રહા ઓર યે જો એફર્ટ્સ કો રિકગ્નાઇઝ કરતે હુએ ઓર હમારે જો અચ્છે કાર્ય કો પૂરે દેશ મેં ઉસકો રિપ્લિકેટ કરના ચાહિયે ઇસ ઉદ્દેશ સે સેન્ટ્રલ લેપ્રસી ડિવિઝન ને યહાં પે કોન્ફરન્સ રખા હૈ. યહાં પે કરીબ 15-16 સ્ટેટ્સ સે સ્ટેટ લેપ્રસી ઓફિસર્સ આયે હૈ. મધ્ય પ્રદેશ સે ડાયરેક્ટર મેડિકલ હેલ્થ ભી આયે હુએ હૈ. યે સબ યહાં પે હમારે અનુભવ કો યહાં પે ઓર ફિલ્ડ મેં ભી ઉનકો દિખાયેંગે ઓર ઇસ અનુભવ કે સાથ ઓર વો અપને સ્ટેટ્સ મેં રિપ્લિકેટ કરેંગે ઓર ઉનકે જો અચ્છે પ્રેક્ટિસિસ હૈ વો ભી હમ અપનાયેંગે. અભી ભી દાદરા નગર હવેલી મેં લેપ્રસી કા પ્રતિશત તો ઘટતી જા રહી હૈ બટ અભી ભી પ્રિવેલન્સ હૈ ઓર ઉસકો હમ લગાતાર હમ લોગ એફર્ટ સે ઉસકો હમ દૂર કર સકતે.